નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કુલંબ નો નિયમ. બરાબર છે મિત્રો, કુલંબ નો નિયમ. તો પહેલા તો આપણને એ સવાલ થાય કે કુલંબ નો નિયમ શું દર્શાવે છે. કુલંબનો નિયમ એવું કંઈક દર્શાવે છે કે જો આપણી પાસે બે વિદ્યુતભારો હોય તો એ બે વિદ્યુતભારો વચ્ચે કેવી ક્રિયા કે પ્રતિક્રિયા થતી હશે. સમજો મિત્રો કે બે વિદ્યુતભારો છે આપણી પાસે. એક વિદ્યુતભાર હું લઈ લઉં અહીંયા, એને હું નામ આપું પ્લસ Q1, અને બીજો એક વિદ્યુતભાર હું અહીંયા લઉં છું જેનું નામ આપું છું હું પ્લસ Q2. તો કુલંબનો મિત્ર શું દર્શાવે, મિત્રો નિયમ શું સમજાવે છે કે આ બે વિદ્યુતભારો વચ્ચે કેવા પ્રકારની ક્રિયા કે પ્રતિક્રિયા, બરાબર છે, આ બંને કુલંબિક પદાર્થો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે એ આપણને કુલંબના નિયમ દ્વારા જાણવા મળશે. તો કુલંબના નિયમની અંદર પહેલો જ જવાબ એવો આવે કે બંને વચ્ચેની પ્રતિક્રિયા વિશે આપણને માહિતી મળશે. બીજું, આની એક શરત છે મિત્રો. શરત કઈક એવી છે કે આ નિયમ જે છે એ બિંદુવત વિદ્યુતભાર માટે, લાગુ પાડી શકાય. આ નિયમ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પાડી શકાય. હવે મિત્રો બિંદુવત વિદ્યુતભારો વિશે માહિતી આપું. તો બિંદુવત વિદ્યુતભાર એટલે કેવા વિદ્યુતભાર? આ ટપકું એટલે આને બિંદુવત વિદ્યુતભાર કહી શકાશે? હે, તો આ મોટો ગોળો છે તો એને બિંદુવત નહીં કહી શકાય એવો આપણને પ્રશ્ન થાય. તો બિંદુવત વિદ્યુતભાર એટલે કે પોઈન્ટ ચાર્જ એટલે કે એ પોતાના અંતર ઉપર આધાર રાખશે. બે ગુણધર્મો, અરે સોરી, બે વિદ્યુતભારો જે હશે એ બંને વચ્ચેના અંતર પર આધાર રાખશે. જો બે વિદ્યુતભાર, અહીંયા હું ફરી દોરું, અહીંયા બે વિદ્યુતભાર હશે. આ બે નાના પોઈન્ટ મેં દોર્યા, કદાચ દેખાશે, હું અહીંયા થોડા ઘાટા કરું. આ બંને વિદ્યુતભારો વચ્ચે જો ખૂબ જ લાંબુ અંતર હશે, જો બંને એકબીજાથી બહુ જ દૂરના અંતર પર હશે તો તે બંનેને બિંદુવત વિદ્યુતભાર કહી શકાય. એટલે કે એ R ઉપર ડિપેન્ડ કરશે, બંને વચ્ચેના અંતર પર ડિપેન્ડ કરશે. બરાબર છે. હવે અહીંયા બહુ જ મોટા બે ગોળા લઈ લો, પણ એ બંને ગોળાઓ જો એકબીજાથી અનંત અંતરે એટલે કે બહુ જ દૂરના અંતરે હોય તો મોટા ગોળાને પણ આપણે બિંદુવત વિદ્યુતભાર કહી શકાય. સમજો મિત્રો, જો આ બંને મોટા ગોળાઓ જે છે એ પણ જો બહુ જ દૂરના અંતરે હોય તો એને પણ આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે ઓળખી શકીશું. બીજું ઉદાહરણ તમે જોઈ જ શકો એવું, આપણને ખબર છે કે તારાઓ બહુ જ મોટી સાઈઝના હોય છે, બરાબર છે. તે છતાં પણ આપણને અહીંયા પૃથ્વી પરથી એ તારાઓ કેટલા નાના દેખાય છે, બરાબર છે. તો એના પરથી પણ આપણે કહી શકીએ કે એ બિંદુવત ઓબ્જેક્ટ આપણને દેખાય છે. એટલે એ અંતર ઉપર આધાર રાખે છે. જો આપણે નજીક હોત તો તારા બહુ મોટા દેખાતા, બહુ જ દૂર છીએ તારા નાના દેખાય છે. એટલે કે બિંદુવત વિદ્યુતભાર જે છે એ ક્યારે કહી શકાય કે બંને વચ્ચે જો અંતર ખૂબ જ વધારે હોય તો. મને લગભગ એવું લાગે છે કે ખબર પડી ગઈ છે બિંદુવત વિદ્યુતભાર એટલે શું. તો હવે આપણે કુલંબના નિયમ ઉપર જઈએ. તો માની લો કે મારી પાસે આ એક વિદ્યુતભાર છે જેને હું નામ આપું પ્લસ Q1, અને અહીંયા બીજો એક વિદ્યુતભાર છે મારી પાસે એને હું નામ આપું પ્લસ Q2. મિત્રો તમને દેખાય એટલા માટે મેં મોટા વિદ્યુતભાર દોર્યા છે. આપણે એવું માની લેવાનું છે કે આ બિંદુવત વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર વધારે છે. તો હવે
માની લઈએ કે આ બિંદુના કેન્દ્રથી આ બિંદુના કેન્દ્ર સુધીનું અંતર જે છે એ આપણને મળે છે આ બરાબર છે બંને વિદ્યુતભારોના કેન્દ્રથી કેન્દ્રનું અંતર આપણને મળે છે આ તો કુલમ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે આ બંને વિદ્યુતભારો વચ્ચેનું જે બળ જે છે બરાબર એ તેમની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે F is proportional to 1 upon r square એટલે કે આ બંને વચ્ચે જે બળ લાગે છે એ કોના સમપ્રમાણમાં હશે કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે અને બીજું એવું કીધું કે આ જે બળ છે એ તે બંને વિદ્યુત ભારોના ગુણાકારના ગુણનફળના સમપ્રમાણમાં છે બરાબર એટલે કે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે Q1 ઇન્ટુ Q2 બરાબર છે મિત્રો હવે બીજી એક વાત કરીએ કે આ બે વિદ્યુત ભાર છે બરાબર છે બંને પોઝિટિવ છે એટલે આપણે જાણીએ છીએ પોઝિટિવ પોઝિટિવ જે છે એ અપાકર્ષણ કરશે બરાબર બંને એકબીજાથી દૂર મેં યહાં તું વહાં બરાબર છે એટલે કે હવે આ જે વિદ્યુત ભારો છે આ Q1 ઉપર Q2 દ્વારા જે બળ લાગશે એ આ દિશામાં હશે સ્વાભાવિક છે કે બંને વચ્ચે અપાકર્ષણ થાય છે તો અહીંયા ડાયરેક્શન આ હશે તો આને આપણે કહી શકાય કે F12 બે દ્વારા એક પર લાગતું બળ બરાબર છે બે દ્વારા એક પર લાગતું બળ તેવી જ રીતે મિત્રો આ Q2 પર આ Q1 દ્વારા આ ડાયરેક્શનમાં બળ લાગશે અપાકર્ષણના નિયમ મુજબ તો આનો ફોર્સ જે હશે એ આપણે લખી શકીશું F21 એક દ્વારા બે પર લાગતું બળ એટલે કે એ આ ડાયરેક્શનમાં હશે બરાબર છે મિત્રો તો બીજું એક સ્ટેટમેન્ટ કુલંબે એવું આપ્યું કે બે વિદ્યુત ભારો વચ્ચેની બળની દિશા એ તેમને જોડતી રેખાની દિશામાં હોય છે બરાબર છે હું અહીંયા લખું છું કે વિદ્યુત ભારો પર લાગતા બળની દિશા એ વિદ્યુત ભારોને જોડતી રેખા ની દિશામાં હોય બરાબર છે મિત્રો તો આ જે બંને વિદ્યુત ભાર છે એમને જોડતી રેખા એટલે કે આ હશે તો જે બળનું મૂલ્ય હશે જે બળની દિશા હશે એ આ રેખા પર જ મળશે બરાબર છે તો કુલંબે આ ત્રણ વાત કરી કે બળ જે છે એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને તે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે બરાબર અને તેમની વચ્ચે લાગતું બળ જે છે એની દિશા એ બંનેને જોડતી રેખાની દિશામાં હશે તો ફાઇનલી આપણે એવું લખી શકીએ કે F is proportional to Q1 Q2 by R square બરાબર છે મિત્રો હવે આ જે છે સમતુલ્ય સમાંતર એટલે સોરી આ જે છે એ નીકળવું હોય આપણે કાઢવું હોય બરાબર છે તો એની જગ્યાએ આપણે અચળાંક મૂકવો પડે તો અહીંયા આપણે અચળાંક મૂકીશું કે Q1 Q2 upon R square બરાબર છે હવે આને હું ભૂસી નાખું છું ફિગરને તો અહીંયા આપણને બળ મળે છે બરાબર છે F is equals to K Q1 Q2 upon R square આ આપણો કુલમનો નિયમ છે હવે અહીંયા
के શું છે? કે જે છે એ અચળાંક છે, બરાબર છે? કે જે છે એ અચળાંક છે અને અહીં કે માધ્યમ પર આધારિત છે. મિત્રો યાદ રાખજો કે માધ્યમ પર આધારિત છે, બરાબર છે? હવે માની લો કે k નું આપણને મૂલ્ય મળે છે k is equals to 1 upon 4 pi epsilon. આ મિત્રો આના વિશે આપણે આગળ વાત કરવાની છે. તો k જે અચળાંક છે એનું મૂલ્ય છે આપણને 1 upon 4 pi epsilon. અહીંયા epsilon જે છે એ માધ્યમ પર આધારિત છે, એટલે માટે આપણે કહી શકાય કે k જે છે એ માધ્યમ પર આધારિત હશે. epsilon 0 એટલે મિત્રો આપણને ખબર છે, બરાબર છે, પરમિટિવિટી. પણ કઈ જગ્યાએ? શૂન્યાવકાશમાં. શૂન્યાવકાશમાં પરમિટિવિટી ને આપણે એપ્સાયલોન 0 તરીકે દર્શાવીશું. એવી જ રીતે અલગ અલગ માધ્યમની અંદર એની પરમિટિવિટી જે છે એ ચેન્જ થશે. મીકા શીટ હોય તો એની પરમિટિવિટી અલગ હોય, એર હોય તો એની અલગ હોય. એ રીતે દરેક પદાર્થની અંદર એની પરમિટિવિટી ચેન્જ થશે. આના વિશે વધારે માહિતી આપણે આગળ મેળવીશું. પણ કે જે છે માધ્યમ પર આધાર રાખે છે એ આપણે જાણવા માટે મેં આ વસ્તુનો ઉપયોગ કર્યો છે, બરાબર છે મિત્રો? તો આ જે આપણે વાત કરી એ કુલમ્બના નિયમની વાત કરી. તો હવે આગળ આપણે જોઈએ કે અહીંયા જે એફ બળ બે ગોળા વચ્ચે આપણને જે બળ લાગતું હતું, બરાબર છે, આ Q1 અને આ Q2 વચ્ચે, તો F12 એટલે કે બે દ્વારા એક પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ F21 થશે, બરાબર છે? બંને પોઝિટિવ ચાર્જ હતા, બરાબર છે? તો બંને વિદ્યુતભાર સમાન હતા એટલા માટે તેમના પર બળ કેવા લાગતા હતા? સમાન લાગતા હતા. પરંતુ વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી અહીંયા આપણે શું લખીશું? માઇનસ. એટલે આપણે લખી શકીએ કે F12 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ F21. સમજાઈ ગયું મિત્રો કેમ અહીંયા માઇનસ લખ્યું? તો એ બંનેના બળની દિશા કેવી છે મિત્રો? વિરુદ્ધ છે, એટલા માટે અહીંયા આપણે માઇનસ લખ્યું છે. હવે જો આપણે આને માનાંકમાં લઈ લઈએ, મોડ લઈએ, તો F ઇઝ ઇક્વલ્સ ટુ F12 ઇઝ ઇક્વલ્સ ટુ F21 લખી શકાય. મોડ માનાંકમાં આપણે લીધું એટલે આપણે એને આવી રીતે લઈ શકીશું. ક્લિયર છે મિત્રો આટલે સુધી? બરાબર છે, લખી લો. હવે અહીંયા આપણે એક સરસ મજાની સમજૂતી લઈએ તો એ એવી છે કે F ઇઝ પ્રપોર્શનલ ટુ R² બરાબર છે? આપણને ખબર છે બળ જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આપણે આને ઇન્વર્સ સ્ક્વેર લો કહી શકીએ. ઇન્વર્સ સ્ક્વેર લો એટલે કે વર્ગના વ્યસ્તનો નિયમ. વર્ગના વ્યસ્તનો નિયમ, બરાબર, વર્ગના વ્યસ્તનો નિયમ. ઓકે, તો આનો આપણે જો ગ્રાફ મેળવવાનો પ્રયત્ન કરીએ તો ગ્રાફ કઈક આપણને આવો મળશે. અહીંયા વાય એક્સિસ ઉપર હું અહીંયા એફ લઈ લો અને એક્સ એક્સિસ પર હું અહીંયા આર, એટલે કે બંને વચ્ચેનું સેપરેશન, બરાબર છે? તો મિત્રો આના ઉપરથી ગ્રાફ શું મળશે? એફ જ્યારે વધે ત્યારે આર કેવું છે? વર્ગના પ્રમાણમાં ઘટશે. એટલે જ્યારે એફ બહુ જ વધારે હશે ત્યારે આર બહુ જ ઓછો હશે, અહીંયા ક્યાંક મળવો જોઈએ, બરાબર છે? ધીરે ધીરે એફ જે છે એ જો ઘટતો હશે તો આર કેવો થશે? વર્ગના પ્રમાણમાં વધતો જશે. તો અહીંયા કઈક મળી શકે, અહીંયા કઈક આવું કઈક મળી શકે, બરાબર છે? તો ફાઇનલી આપણને ગ્રાફ આવો કઈક મળશે, બરાબર છે? તો ફરી દોરું, ઇન્વર્સ સ્ક્વેર લો માં આપણને આવો કઈક ગ્રાફ મળશે. નોટ કરી લેજો મિત્રો. હવે એક્ઝામ ઓરિએન્ટેડ કઈક વાત કરીએ તમારા રસનો વિષય, હે ને? એક્ઝામમાં માર્ક્સ આવે એટલે સાહેબ બહુ થઈ ગયું. તો તમારા ફાયદાની વાત કરીએ, જો ક્વેશ્ચન એવો પૂછ્યો હોય કે જો આપણે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે કે આર ડબલ કરી દેવામાં આવે, શું કરી દેવામાં? ડબલ,
એટલે કે બમણું. તો મિત્રો અહીંયા જોજો, બંને પદાર્થો વચ્ચેનું અંતર r જે છે એ 2r જેટલું કરી દઈએ, એટલે કે બમણું કરી દઈએ, બરાબર. તો અહીંયા 2 થઈ જશે r ની જગ્યાએ, તો 2 નો વર્ગ 4 થશે, બરાબર છે. તો f is proportional to 1 upon 4, એટલે આપણે એવું કહી શકીએ કે f is equals to f dash by 4. એટલે કે જો બંને પદાર્થ વચ્ચેનું અંતર બમણું કરી દેવામાં આવે તો જે બળ જે છે એ ચોથા ભાગનું થઈ જશે. સમજાય મિત્રો? સ્ક્વેર કર્યો એટલે કે ડબલ થઈ ગયું અંતર, એટલે જે ફોર્સ હતો એ કેવો થઈ ગયો? ચોથા ભાગનો થઈ ગયો. કઈ રીતે? સમજાઈ ગયો? ચલો ફરી એક ઉદાહરણ લઉં તો તમને વધારે મજા આવશે. હવે મારો ક્વેશ્ચન એ છે કે જો હું આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અડધું કરી નાખું, અંતર શું કરું છું મિત્રો? અડધું કરું છું, એટલે r જે છે કેવો થઈ જશે? અડધો થવાનો. તો અહીંયા r ની જગ્યાએ હું 1 upon 2 નો સ્ક્વેર લખી શકું. 1 upon 2 નો સ્ક્વેર એટલે શું થશે મિત્રો? 1 upon 4, આ જે 4 છે અહીંયા ઉપર જતા રહેશે. તો શું થશે? f is equals to 4 into f dash, 4 ઉપર જતા રહેવાના ને મિત્રો. તો એવું કહી શકાય કે જ્યારે અંતર અડધું થશે ત્યારે ફોર્સ કેવો થશે મિત્રો? અંતર અડધું. તો બળ 4 ગણું. ખૂબ જ અગત્યની વાત છે મિત્રો, સમજજો બરાબર. હવે એક્ઝામમાં તમને કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવે કે અંતર 3 ગણું કરવામાં આવે, 4 ગણું કરવામાં આવે, તો સિમ્પલ આ ઇક્વેશનની અંદર તમે 2, 3, 4 જેટલા ગણું કીધું હોય એ મૂકી શકો અને સામે તમને જવાબ મેળવી શકો. તો આ એક એક્ઝામ ઓરિએન્ટેડ તમને પ્રશ્ન બતાવી દીધો, બરાબર છે. તો મિત્રો આજે આપણે કુલમના નિયમનું અદિશ સ્વરૂપ મેળવ્યું અને સમજ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવીશું અને સમજીશું. ત્યાં સુધી દરેક મિત્રોને એવી શુભકામનાઓ કે તમે ખુશ રહો અને સલામત રહો. થેન્ક યુ.